કલશોળ ગુજરાતી પ્રથમ ભાષા ધોરણ 3માં આપણે પાઠ 6માં પાન નંબર 86 પર આપણે પાઠમાં આગળ વધીશું. આપણે પહેલા ભાગમાં જોયું ગયા કે બટકનું બચ્ચું કદરૂપું હતું, એનું નામ કદરૂપું બટકું બધાએ પાડ્યું હતું. કોઈ એની સાથે બોલતું ન હતું એટલે એની સાથે લોકો રમતા પણ ન હતા, એટલે તે ઘર છોડી એક સરોવરથી બીજા સરોવર ત્રીજા સરોવર જાય છે, જ્યાં તે મરઘીના તોડાને મળે છે. પણ મરઘીના તોડા પણ એવું કહે છે કે તું તો બટકડું દેખાતું નથી, તું કદરૂપું છે, એટલે તારી સાથે કોઈ દોસ્ત અહીંયા નહીં બને, જતો રહે અહીંયાથી. હવે આપણે પાઠમાં આગળ જોઈએ. પછી જે તે જ્યાં જ્યાં ગયું અને તેને જેને જેને કહ્યું કે હું બટકું છું, તે બધા તેને હે બટકાવવું હોય તો સાવ કદરૂપું છે એવું કહ્યું, અને બટકું સાવ નિરાશ થઈ ગયું. એ આગળ જેમ જેમ ત્યાં જાય છે, જેની સાથે બધા સાથે મિત્રતા કરવા જાય છે, દોસ્ત બનાવવા જાય છે, તો બધા જ એને કહે છે કે હે આવું બટક હોય જો ઉદ્ગાર ચિહ્ન છે, હે નવાઈ લાગે છે કે આવું બટક હોય, કેવું છે, સાવ કદરૂપું બટક છે આવું. એટલે આવું સાંભળી બટક સાવ નિરાશ થઈ જાય છે, બટકનું બચ્ચું. પછી તે જંગલ પરથી ઉડ્યું, ખેતરો પરથી ઉડ્યું, અચાનક વાવાઝોડું શરૂ થયું. બટક સલામત સ્થળે આશરો શોધતું હતું, ત્યાં તેની નજર એક ઝૂંપડી પર પડી. તેણે ત્યાં રોકાવાનો વિચાર કર્યો. ઝૂંપડીનો દરવાજો ખટખટાવ્યો, અંદરથી કોણ બહાર આવ્યું, ડોશીમાં બહાર આવ્યા. બટકે કહ્યું, દાદી હું તમારે ત્યાં રહું, હું તમને મદદ કરીશ. એટલે શું કહે છે કે બટક જ્યારે ઉડતું હતું તો જંગલ ખેતર પરથી ઉડતું હતું, અચાનક તેને શું આવ્યું, વાવાઝોડું આવ્યું તો એને લાગ્યું કે હવે બચવા માટે આપણે કોઈ સારી જગ્યા ઉપર આશરો એટલે તમારે ત્યાં રહેવું પડશે, કોઈ જગ્યા એવી સલામત શોધવી પડશે કે જ્યાં બટકું સલામત રહે. એટલે તે એક ઝૂંપડી બાજુ જાય છે અને ઝૂંપડીનો દરવાજો ખોલે છે. ઝૂંપડીમાં કોણ રહેતું હતું, દોશીમાં. તે બહાર આવીને કહે છે કે હું તમારા ત્યાં થોડું રહું, બહાર વાવાઝોડું છે એટલા માટે હું તમને મદદ કરીશ. તો દોશીમાં કહે, શું તું મને મદદ કરીશ, પણ હા વાવાઝોડું શાંત થાય ત્યાં સુધી તું અહીં રહી શકે છે. ડોશીમાં પૂછે છે કે તું શું મને મદદ કરી શકશે, એટલે એને પૂછે છે કે મને મદદ કરશે, પણ એ છે કે તું રહે વાવાઝોડું શાંત થાય ત્યાં સુધી તું અહીં રહી શકે છે. એટલે ડોશી એને આશરો આપે છે, રહેવાની જગ્યા આપે છે. 2-3 દિવસ પછી વાવાઝોડું શાંત થયું, બટકે ફરી ઉડવાનું શરૂ કર્યું અને પહોંચ્યું સુંદર સરોવર પાસે. ત્યાં કેટલાક હંસ પરિવારો રહેતા હતા. તેને થયું કે અહીં મને કદાચ મારા નવા દોસ્તો મળશે. તે બીજા બચ્ચા પાસે પહોંચી ગયું. વૃદ્ધ હંસે કહ્યું, અરે તું ભૂલું પડી ગયેલું છે, આવ હવે આપણે સાથે રહીશું. એટલે એ ડોશીમાના ઘરે રહે છે. વાવાઝોડું શાંત થઈ જાય પછી તે ફરી ઉડવા માંડે છે અને ઉડતો ઉડતો એક સરોવર પાસે જાય છે. ત્યાં કોણ રહેતું હતું, હંસનો પરિવાર. સરોવર કિનારે કોનો પરિવાર રહેતો હતો, હંસનો પરિવાર રહેતો હતો. એટલે એ વિચારે છે કે હંસ પાસે જઈને કહીશ કે મારા નવા મિત્રો કદાચ અહીં મળી જાય. એટલે તે બીજા બચ્ચા પાસે ત્યાં જઈને ઊભો રહે છે અને એક ઘરદા હંસ હતા, વૃદ્ધ એટલે ઘરદો, તે કહે છે કે અરે ભાઈ તું ભૂલી પડી ગયું છે, આવ આપણે સાથે હવે રહીશું. એટલે કે શું કહે છે કે આપણે હંસ હવે આપણે સાથે રહીશું. ના ના હું તમારી સાથે નહીં રહું, હું તો બટકું છું, એકદમ કદરૂપું બટકું. અહીંથી થોડે દૂર મારો પરિવાર રહે છે, હું તમારી સાથે કેમ રહું. એટલે જ્યારે વૃદ્ધાંશને રહેવાની સલાહ આપે છે પોતાની સાથે, ત્યારે બટકું ના પાડે છે કે ના ના હું તો એકદમ કદરૂપું બટકું છું, હું તમારી સાથે કેમ રહું, મારું પરિવાર એટલે મારું ઘર અહીંથી થોડે દૂર છે, હું તમારી સાથે કેમ રહી શકું. જુવાન હંસે કહ્યું, તું અહીં રહે પણ કોઈને હેરાન કરવાના નહીં, બસ અમારી જેમ રહેવાનું. હવે આ બટક હંસોની સાથે રહેવા લાગ્યો. હવે જુવાન હંસને કહે છે કે ભાઈ તારે કસે જવાની જરૂર નથી, તું અમારી સાથે રહે પણ તારે કોઈને હેરાન પરેશાન કરવાના નથી. થોડા સમય પછી એક દિવસ એક સરોવરના કાંઠે બેસી પાંખો ફફડાવતો હતો ત્યાં એક હંસકની આવી. તેણે કહ્યું, તું ખૂબ સુંદર છે, કોણ આવ્યું સરોવરના કિનારે, તમારે યાદ રાખવાનું છે સરોવરના કિનારે આ બટકું બેઠું હતું ત્યાં કોણ આવ્યું, હંસકની આવી. કોણ આવી, હંસકની આવી. તે કેવી હતી, ખૂબ સુંદર હતી, હંસકનિયા ખૂબ સુંદર હતી. હંસકનિયા બટકુને કહે છે, તું મારો મિત્ર બનીશ, એને પ્રશ્ન પૂછે છે કે શું તું મારો મિત્ર બનીશ. બટકુ બોલ્યો, તું મારી મજાક કરે છે, બધા મને કદરૂપો કહે છે, તને પોતાની જાત પર શરમ આવી. તેને પોતાની જાત પર શરમ આવી અને તેને માથું નીચે કરી લીધું.
એટલે બટકું બોલે છે કે તું શું મારી મસ્તી કરે છે, મારી મજાક કરે છે, બધા મને કેવું કહે છે, કદરૂપું બટકું કહે છે. અને એમ કરી એને શરમ લાગી ગઈ અને તે નીચે જોવા લાગ્યો. હંસકન્યા કહે, તું પાણીમાં તારું પ્રતિબિંબ ધ્યાનથી જો, તને ખબર પડશે કે આપણે બંને સરખા છીએ. એટલે શું કહે છે કન્યા એને હંસકન્યા કે તું તારું પાણીમાં પ્રતિબિંબ એટલે પડછાયો જો. પ્રતિબિંબ એટલે શું થાય? પડછાયો જો. તું ધ્યાનથી જો તો તને ખબર પડશે કે હું અને તું બંને પાણીમાં સમાન દેખાય છે. તેની નજર પાણીમાં પડી અને તેને પોતાનું પ્રતિબિંબ ફરીથી જોયું. એટલે બટકુએ શું કર્યું? પાણીમાં પોતાનો પડછાયો જોયો. તે ખરેખર ખૂબ જ સુંદર હતું. તે કેવું લાગતું હતું? કદરૂપન જગ્યાએ સુંદર, પણ તે બટક જેવું ન હતું. તે તો એક રાજહંસ હતું. એ કોણ હતો? કદરૂપું બટકું ન હતું, પણ એક રાજહંસ હતો, એક સુંદર યુવાન રાજહંસ. કોણ હતું કદરૂપું બટકું? એક સુંદર યુવાન રાજહંસ હતું. હવે તેને સમજાયું કે બધા મને કદરૂપું બટક કેમ કહેતા હતા. એ બટક કરતાં સાવ અલગ હતું. એનો દેખાવ બધા કરતાં અલગ હતો, કારણ કે એક હંસ હતો. તેથી એને ખબર પડે છે કે હવે લોકો મને બટક કદરૂપું બટક કેમ કરતા હતા, કારણ કે એના જેવું હતું નહીં, એ તો એક રાજહંસ હતું. તેણે હંસકન્યાનો આભાર માન્યો અને તેની સાથે આકાશમાં ઊંચે ઉડી ગયો. એને હંસકન્યાનું શું કીધું? આભાર માન્યો કે ખબર પડી કે હું એક રાજહંસ છું, અને તેની સાથે એ આકાશમાં ઉડી ગયો. અહીં તમારો પાઠ પૂરો થાય છે. તમારે આ પાઠનું વાંચન તમારા પાઠ્યપુસ્તકમાંથી કરવાનું છે. પાન નંબર 88 ઉપર તમને હવે પ્રશ્નોના જવાબને કોણ બોલે છે, કોને કહે છે આપ્યું છે. અહીંયા તમને વાતચીત આપી છે, એમાં તમને અલગ અલગ પ્રશ્ન આપ્યા છે, જે આપણે પાઠની સમજૂતીના આધારે તમારે તૈયાર જાતે વાંચન કરી લેવાનું છે. જો પાન નંબર 88 પર નીચેના વિધાનો એટલે નીચેના વાક્યો કોણ બોલે છે, કોને કહે છે, તે તમારે લખવાના છે. તો જો પહેલું વાક્ય છે, આ બચ્ચું પણ તમારી જેમ મારું સંતાન છે. કોણ બોલે છે આ વાક્ય? માતા બટક બોલે છે. કોને કહે છે? એના બચ્ચાને કહે છે. બરાબર છે. આ પ્રમાણે તમારે લખવાનું છે. બીજું, વરસાદ બંધ થાય ત્યાં સુધી અહીં રહે એ કોણ બોલે છે? દોશીમાં બોલે છે. અને કોને કહે છે? કદરૂપા બચ્ચાને અથવા બટકુને કહે છે. ત્રીજું, હું કદરૂપું છું એટલે તું મારી મસ્કરી કરે છે. હમણાં આપણે પાઠમાં વાંચ્યું ને, તો કોણ બોલે છે આ વાક્ય? કદરૂપું બટકું બોલે છે. અને કોને કહે છે? હંસકન્યાને કહે છે. કોને કહે છે? હંસકન્યાને. ચોથું, તું ભૂલું પડ્યું છે એ વાક્ય કોણ બોલે છે? વૃદ્ધ હંસ બોલે છે. અને કદરૂપા બટકાને કહે છે. પાંચમું, અમે તેની સાથે નહીં રમીએ આ કોણ બોલે છે? બટકના બચ્ચાને બોલે છે. કોને બોલે છે? બટકના બચ્ચા બોલે છે. અને તેની માતાને કહે છે. છઠ્ઠું વાક્ય, તું મારો મિત્ર બનીશ એ વાક્ય કોણ બોલે છે? હંસકન્યા બોલે છે. કોને કહે છે? કદરૂપા બટકાને કહે છે. તો તમારે આ પ્રમાણે એના જવાબ તમારે તમારા પાઠ્યપુસ્તકમાં પણ લખવાના છે, અને આ પ્રશ્ન તમારે હોમવર્કમાં તમારી નોટબુકમાં પણ લખવાનો છે. પાન નંબર 89 નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે તમારે નિશાની કરવાની છે. પહેલું, બટકીએ 5 ઈંડા મૂક્યા તો ખોટું આવે. બીજું, કૂતરો બટકથી ડરી ગયો તેથી તે દૂર નાસી ગયો. ખોટું. ત્રીજું, તે બટક કદરૂપો બટક નહીં પણ એક સુંદર રાજહંસ હતું. ખરું. ચોથું, બટકને હંસકન્યાએ શું કહ્યું કે તરત તેને ખ્યાલ આવ્યો કે તે સુંદર હંસ છે. ખોટું. પાંચમું, બટકને ડોસીમાં ઝૂંપડીમાં રહેવાની હા પાડી કે જેથી તે બટકના ઈંડા લઈ શકે. તો આ વિધાન ખોટું છે. છઠ્ઠું વાક્ય, જુવાન મરઘો બટકના અસલી રૂપને ઓળખી ગયો તો ખોટું. તો આ તમારે ખરા ખોટોનો પ્રશ્ન પણ તમારી નોટબુકમાં લખવાનો છે. સાથે સ્વાધ્યાય પોથીમાં પણ આ પ્રશ્ન આપ્યા છે, તમે લખતા જશો સાથે સાથે. હવે તમારે ખરા ખોટાની નિશાની કરવાની છે. કદરૂપું બટક જે કરતું હતું તેની પાછળ તમારે ખાનામાં ખરાની નિશાની, અને જે ન કરતું હોય ત્યાં તમારે ખોટાની નિશાની કરવાની છે. તમારે આ પ્રમાણે મેં તમને કરી બતાવી છે એ પ્રમાણે તમારા પાઠ્યપુસ્તકમાં ખરા ખોટાની નિશાની કરવાની છે. પાન નંબર 89 ઉપર એક બે વાક્યમાં ઉત્તર લખો. આ પ્રશ્નનો જવાબ પણ તમારે તમારી નોટબુકમાં લખવાના છે. પહેલું, પાંચમું ઈંડું કોનું હતું? કોનું હતું પાંચમું ઈંડું? રાજહંસનું હતું. બટકની માતાને ખબર કેમ ન પડી? બટકની માતાને ઈંડું સરખું હતું એમ ખબર ન પડી. કેમ? કારણ કે બધા ઈંડા કેવા હતા? એક સરખા હતા માટે. ત્રીજું, તેને બધા કદરૂપું કહેતા હતા તેનું કારણ શું હતું? તો કેમ બધા બટકને કદરૂપું કહેતા હતા? કારણ કે તે બધા કરતાં કેવું દેખાતું હતું?
અલગ હતું માટે. ચોથું, કદરૂપા બાટકે ઘર છોડવાનું નક્કી કેમ કર્યું? કેમ નક્કી કર્યું? કારણ કે તેની સાથે બીજા બચ્ચા રમતા નહોતા અને તરતા પણ ન હતા, એથી તેને ઘર છોડવાનું નક્કી કર્યું. તમારે આ ચોપડીમાં કોણ બોલે છે, કોને કહે છે, ખરા ખોટા અને જે પ્રશ્નનો જવાબ આપણે શીખ્યા એ તમારે તમારી નોટબુકમાં સારા અક્ષરે લખવાના છે, અને ચોપડીમાં પણ તમારે પાન નંબર 89 સુધીના બધા પ્રશ્નો લખવાના છે. હવે આગળના પ્રશ્નો આપણે સ્વાધ્યાય પોથીમાં લખવાની શરૂઆત કરવાની છે.